જોરાપુરા આદર્શ નિવાસ કન્યાશાળામાં વિદ્યાર્થી બહેનોને પડતી મુશ્કેલીઓને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પ્રિન્સિપાલને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી. અમીરગઢ તાલુકાના જોરાપુરા આદર્શ નિવાસી કન્યાશાળામાં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં રહેતી બહેનોને શાળાના સંચાલકો દ્વારા કામ કરાવવામાં આવે છે. તેમજ શિક્ષકો સમયસર હાજર રહેતા નથી, તેમજ વિદ્યાર્થી બહેનોને સમયસર અભ્યાસ કરાવવામાં આવતો નથી, તેમજ હોસ્ટેલમાં રહેતી બહેનોને જે સુવિધાઓ મળે છે તે સુવિધાઓ જમવાનું મેન્યુઅલ પ્રમાણે આપવામાં આવતું નથી, તેમજ અનેક હોસ્ટેલની સુવિધા પૂરતી આપવામાં આવતી નથી, તેમજ અભ્યાસ કરવા માટે પૂરતા પુસ્તકો નોટબુકો વગેરે જે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે, પરંતુ સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી. ચાલુ વર્ષ દરમિયાન વિદ્યાર્થી બહેનોને અભ્યાસ કરવા માટે પૂરતા પુસ્તકો આપવામાં આવ્યા નથી. આપવામાં આવ્યા છે પણ કોઈને એક તો કોઈને બે જ પુસ્તકો આપવામાં આવ્યા છે. તો 7 વિષય પર અભ્યાસ કરવામાં આવતો હોય છે તો ઓછા પુસ્તકોથી કઈ રીતે અભ્યાસ કરે તે સરકાર દ્વારા અભ્યાસ કરવા માટે પૂરતા પુસ્તકો આપવામાં આવે છે, તેમજ હોસ્ટેલમાં રહેતી બહેનોને જમવા માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે. છતાં પણ આવા મિલીભક્ત શાળાના સંચાલકો કેમ અભ્યાસ કરતી બહેનોને પૂરતી સુવિધા આપવામાં આવતી નથી તેના અનુસંધાને એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો સાથ અને સહકાર આપનાર એવા ઈશ્વરભાઈ ડામોર અભ્યાસ કરતી બહેનોને પડતી મુશ્કેલીઓને લઈ બહેનોને આશ્વાસન આપ્યું હતું. શુક્રાણા વાસ્યા, ZS TV, અમીરગઢ. આદર્શ નિવાસી શાળા કન્યા જોરાપુરા અમીરગઢ, આપની જે પણ કોઈ માંગણીઓ છે એ ટૂંક સમયમાં અમે પૂરી કરી દઈશું. તમારી જે માંગણીઓ છે, પાઠ્યપુસ્તકો, ચોપડા, સ્ટેશનરી ની અંતર્ગત એ પણ જે પણ કોઈ હશે એ પૂરી કરી દીધું. શું પ્રતિજ્ઞા આપી આપે એનએસયુ? અમને એ જ કીધું કે ટૂંક સમયમાં તમે અમને પૂરી કરી આપજો અમારી જે પણ કોઈ માંગણીઓ છે.